નમસ્કાર મિત્રો, બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી પાસે એક રસપ્રદ વાત લઈને આવ્યો છું. હા, વાત એવી છે કે સૂર્યનારાયણ એટલે કે સૂર્યદેવને આપણે જળ શા માટે ચડાવીએ છીએ. આવું સાંભળીને તમને મનમાં તરત એવું થશે કે એમાં શું નવાઈની વાત છે, એમાં શું રસપ્રદ વાત છે. સૂર્યનારાયણને તો જળ સૌ કોઈ ચડાવતા હોય છે, ચડાવતા આવ્યા છે અને ચડાવવાના છે, એમાં શું કંઈક નવું છે. પરંતુ મિત્રો, આપણે કંઈ પણ કાર્ય કરતા હોય એ કાર્યની પાછળ કંઈક કારણ રહેલું હોય છે અને એ ચોક્કસ કારણને લઈને જ કંઈક ને કંઈક પરંપરાઓ, કંઈક ને કંઈક વિધિઓ અને કંઈક ને કંઈક કાર્યો આપણે ચાલુ કરેલા હોય છે. પરંતુ વાત એવી બની ગઈ છે કે આપણે જ્યારે આપણા મા બાપને અથવા તો બા દાદીને પૂછ્યું કે આવું આપણે શા માટે કરે છે, માત્ર આ એક કારણ માટે નહીં, ઘણા કારણની વાત કરીએ છીએ કે આપણે ઘણી વસ્તુ આપણે જે એક પરંપરાના ભાગરૂપે કે એક વિધિના ભાગરૂપે કરતા હોઈએ છીએ તો આપણે સહજપણે એવું થાય કે આપણે આવું શા માટે કરતા હોઈએ છીએ. એટલે આપણે આપણી આજુબાજુના વ્યક્તિ અથવા તો આપણાથી મોટા વડીલોને આપણે પૂછે કે આવું કરવાનું કારણ શું, તો ઘણીવાર એ લોકો કારણ જાણતા હોય તો આપણને જણાવે અથવા તો એમણે જે કોઈ પણ વાર્તા કે દંતકથા કે જે પણ સાંભળેલું હોય એ આપણને કહે. અને ઘણીવાર એ આપણે જે સાંભળે છે જવાબ આપણને સંતોષ આપે પણ નહીં, જેનાથી આપણે સંતોષ ના પણ થાય અને પછી ઘણીવાર આપણને થાય કે આપણે આ જે કાર્ય કરે છે એ કાર્ય પાછળનું કારણ જ નથી ખબર કે જેનાથી આપણને સંતોષ નથી થતો, તો આપણે એ કાર્ય કરવાનો કોઈ મતલબ નથી. એક વાતને લઈને મને એવું લાગ્યું કે આજની જે પેઢી છે, આજની જે યુવા પેઢી છે, એ છે ને કોઈપણ સાયન્સ વૈજ્ઞાનિક તર્ક વગર કોઈપણ વસ્તુને એક્સેપ્ટ કરતી નથી. અને એવું જ હોવું જોઈએ, જ્યાં સુધી તમને કોઈપણ વસ્તુ કરવા પાછળનો તર્ક ના મળે, વાય ફેક્ટર ના મળે, સાથી એ કરીએ છે ના મળે, તો આપણને કરવામાં મજા પણ ના આવે. હા, પછી કોઈ ફોર્સફુલને દબાણપૂર્વક કરાવે કે આ કરવું જ જોઈએ અને ભય બતાવે કે આવું નહીં કરો તો આવું થશે ને તેવું થશે ને પછી આપણે કરીએ, એ વસ્તુ અલગ છે. પરંતુ જો આપણને ચોક્કસ કારણ મળે, તર્ક મળે, તો એ કાર્ય કરવાની મજા છે ને એ બદલાઈ જાય છે, એ છે ને કાર્ય કરવાની મજા વધુ આવે છે. એ માટે થઈને જ લોકોને કોઈપણ કાર્ય, જે વિધિ પરંપરાઓ, જે આપણી સાંસ્કૃતિક જે વિધિ વિધાન છે એની અંદર રુચિ પડે અને એ વારસાને આપણે જે ભૂલી રહ્યા છીએ વારસાને ફરીથી ઉજાગર કરે અને આપણી આગળની પેઢી સુધી એને પહોંચાડે, એના ભાગરૂપે મેં આ પહેલ કરી છે. તમારા પણ કોઈ સુઝાવ હોય, તમારા પણ કોઈ સલાહ સૂચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, એના ઉપર પણ આપણે વાત કરીશું. તો આજે આપણે વાત કરવાના છે કે સૂર્યનારાયણને આપણે જળ કેમ ચડાવવું જોઈએ. તો એનું એક કારણ છે, રહસ્યમય અને સાયન્ટિફિકલી પણ એ મને બહુ સાચું લાગ્યું એટલે હું તમારી જોડે શેર કરું છું. આમાં પણ જો તમને કોઈ વિભિન્ન તર્ક જણાતો હોય તો એ પણ તમે મને જણાવી શકો છો. હું કહું એ સાચું જોવું જરૂરી નથી, કારણ કે મેં પણ ક્યાંક વાંચ્યું છે, મેં પણ ક્યાંક સાંભળ્યું છે, પરંતુ એ વસ્તુ મારા ગળે ઉતરી તો મને એવું થયું કે એક સાયન્સના સ્ટુડન્ટ તરીકે, એક યુવા વર્ગને જે રીતે સુપાચ્ય લાગે એવી જાણકારીથી જે મને સાચી લાગીને મને ગમી, તો મને એવું લાગ્યું કે આ કારણ સર આવું હોઈ શકે છે. તો એ કારણ મેં તમને જણાવવાની અહીંયા કોશિશ કરી છે. તો આપણે જાણીએ કે સૂર્યનારાયણને આપણે જળ કેમ ચડાવવું જોઈએ. તો સૂર્યનારાયણને જ્યારે આપણે જળ ચડાવીએ છીએ, તો જ્યારે એ પાણીની લોટી એટલે કે તાંબાની જે લોટીમાંથી આપણે પાણી જળ ચડાવતા હોઈએ છીએ, જે જળની ધાર જ્યારે થતી હોય છે, તો એ જે જળની જે ધાર થાય છે, ધારમાંથી સૂર્યના કિરણો, સૂર્યનો પ્રકાશ જ્યારે એ પાણીમાંથી પસાર થાય છે અને ત્યારે જે રચાય છે એ પ્રિઝમ ઇફેક્ટ, જે આપણા શરીર માટે ખૂબ જ અગત્યની છે. તો આપણે સમજીએ કે પ્રિઝમ ઇફેક્ટ શું છે. પ્રિઝમ એટલે એક કાચનો, એક ત્રિકોણ આકારે એક કાચનો નક્કર પદાર્થ હોય છે, એટલે એક વસ્તુ બનાવેલી હોય છે, એલિમેન્ટ કહેવાય એને. સૂર્યનું કિરણ જ્યારે પ્રિઝમ એટલે કાચમાંથી પસાર થાય, તો એ સૂર્યપ્રકાશનું સફેદ કિરણ એ મેઘધનુષ્યના 7 કિરણોમાં વહેંચાઈ જાય છે. એટલે કે આ બાજુથી જ્યારે પ્રિઝમમાંથી એ સૂર્યપ્રકાશનું કિરણ પસાર થાય, તો જ્યારે બીજી બાજુથી જ્યારે નીકળે છે ત્યારે 7 કિરણોમાં, 7 રંગોમાં વહેંચાઈ જાય છે. અને મેઘધનુષ્યના 7 કલર વિશે આપણે જાણીએ છીએ. એવી જ રીતે જ્યારે વરસાદ આવે છે અને વરસાદ આવી ગયાની સાથે સાથે જ્યારે સૂર્ય પણ હોય, ત્યારે વરસાદના પાણી અને સૂર્યના પ્રકાશને કારણે જે સંયોજન રચાઈને એક જે એની સામેની બાજુ જે આપણે 7 કલરોનું એક જે આખું મેઘધનુષ્ય જોઈએ છે, તો એ મેઘધનુષ્ય જેવી જ ઇફેક્ટ
પ્રિઝમ ઇફેક્ટ જ્યારે આપણે સૂર્યને પાણી ચડાવીએ છીએ ત્યારે રચાય છે. જ્યારે સૂર્યને પાણી રેડીએ ત્યારે જે ધાર બને છે, તો જ્યારે સૂર્યના કિરણો છે એ ધારમાંથી પસાર થઈને આપણા શરીર ઉપર પડે, ત્યારે આપણા શરીર ઉપર એ 7 કિરણો એટલે કે 7 કલરો એ આપણા શરીર પર મેઘધનુષ્યની અસર બનાવે છે. તો હવે આ કલરોનું મહત્ત્વ શું? તો આપણે જાણીએ છીએ કે આપણા શરીર ઉપર કલરોની ખૂબ જ મોટી અસર થતી હોય છે, અને આપણે એ પણ જાણ્યું હશે કે કલર થેરાપી એ એક પ્રાકૃતિક અને નેચરોપેથી જે કહેવાય એની એક થેરાપીનો ભાગ છે, કે જેમાં અલગ અલગ કલરો દ્વારા આપણા શરીરને હીલિંગ કરવાનું અને શાંત કરવાનું એક થેરાપી કરવામાં આવતી હોય છે. તો આ રીતે જ જે એ 7 કલર છે, જેમાં જાંબલી, નીલો, વાદળી, લાલ, પીળો અને નારંગી, તો એ જે 7 કલર છે એ 7 કલર જ્યારે આપણા શરીર પર પડે તો એનો ચોક્કસ પ્રભાવ આપણા શરીર પર પડતો હોય છે. એ કઈ રીતે? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરની અંદર સૂક્ષ્મ ચક્રો આવેલા છે, હા, જે આપણા શરીરની અંદર ઉર્જાનું જે નિયંત્રણ છે એ ઉર્જાનું નિયંત્રણ કરે છે, જેને આપણે ઓરા કહીએ છીએ. તો એ જે આપણા 7 ચક્રો છે, બરાબર, જે મૂલાધાર ચક્ર છે, એ આજ્ઞા ચક્ર છે, એવા જે 7 ચક્રો નીચેથી લઈને ઉપર સુધી જે આપણા શરીરમાં જે 7 ચક્રો રહેલા છે, તો એ 7 ચક્રોને જે ઉર્જા આપવાનું જે કામ કરે છે એ અલગ અલગ કલર કરે છે. તો આપણા જે આજુબાજુના જે કલરો છે, કલરોની થેરાપીમાં પણ એક સાયન્સનો એક નિયમ છે જે તમને એક પૂરક વાત તરીકે કહી આપું, કે આપણે જે કંઈ પણ વસ્તુ જોઈએ છે કે જે પણ કલર આપને દેખાય છે, જેમ કે આપને પાન વૃક્ષના પાંદડાનો કલર લીલો દેખાય છે, તો એનો મતલબ એવો થાય છે કે સૂર્યના કિરણો જ્યારે એ પાંદડા પર પડે છે તો એ જેટલા પણ કલરો હોય છે, 7 કલરો, એ એબ્ઝોર્બ થઈ જાય છે અને એમાંથી માત્ર ને માત્ર લીલો કલર છે એ પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે છે, એટલે આપણને પાંદડાનો કલર એ લીલો દેખાય છે. તો આપણા જે 7 ચક્રો છે, 7 ચક્રો પણ એ વાતાવરણમાંથી જે અલગ અલગ કલરો છે, એટલે કે સૂર્યના કિરણો છે કે ચંદ્રનો પ્રકાશ છે, જે પણ પ્રકાશિત વસ્તુ છે, પ્રકાશિત વસ્તુના જે કિરણો છે, કિરણોમાંથી જે ચક્ર જે કલરનું પ્રદર્શન કરે છે, એટલે કે રિપ્રેઝન્ટ કરે છે, એ કલરને એબ્ઝોર્બ કરી લે છે અને એ કલરથી એને ઉર્જા મળે છે. તો આવી રીતે જ્યારે આપણે સૂર્યને જળ ચડાવતા હોઈએ છીએ, ત્યારે સૂર્યને જળ ચડાવે ત્યારે એ ધારની અંદરથી જ્યારે સૂર્યનું એક કિરણ એ 7 કલરમાં વહેંચાઈ જાય છે અને સાથે 7 કલર આપણા શરીરના જે 7 ચક્રો છે એ 7 ચક્રોને ચેતનવંત અને ઉર્જાવંત કરવાનું કાર્ય કરે છે. તો આ રીતે જે સૂર્યને જળ ચડાવે છે એની પાછળનું આ સાયન્ટિફિક તર્ક છે. હવે આ તર્ક અલગ પણ હોઈ શકે છે, પણ આ તો એકાદ મેં જે તર્ક છે, એકાદ વૈજ્ઞાનિક કારણ છે એ જે મેં જાણ્યું, વાંચ્યું અને અનુભવ્યું, એના પરથી હું તમને જણાવી રહ્યો છું. બીજું કે જે સૂર્યદેવ છે, સૂર્યનારાયણ છે, એની આપણે ઘણી બધી વાર્તાઓ આપણા પુરાણોમાં, આપણા વેદમાં સાંભળવામાં આવે છે, અને સૂર્ય છે એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત પૃથ્વી લોક માટે છે, એટલે કે સૂર્યને એટલે જ સૌથી મોટા દેવ કહેવામાં આવ્યા છે, અને એના વિશે ઘણી બધી વાર્તાઓ, દંતકથાઓ, પરિકથાઓ અને ઘણા બધા વિધિ વિધાન આપણા શાસ્ત્રોમાં રચવામાં આવેલા છે, કે જેને લઈને કે આપણે જે સૂર્યના આપણે ઋણી બન્યા છે, તો એના પ્રત્યે આભાર વ્યક્ત કરવાની વિધિ રૂપે આપણે સૂર્યને જળ ચડાવતા હોય છે. તો એ તો થઈ ગયું એક આસ્થાનું કારણ, પણ એ આસ્થાની સાથે જ્યારે વિજ્ઞાનનું સંયોજન મળે તો એ આપણને કરવામાં વધુ મજા આવે છે. અને આજની પેઢીને તો જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક તર્ક ના કહીએ ને ત્યાં સુધી તો માનવાના જ નથી, અને એવું જ હોવું જોઈએ. જ્યાં સુધી આપણે કોઈ વસ્તુનો તર્ક ના મળે ત્યાં સુધી આપણે એને માનવાની જરૂર નથી, એટલે એને ધિક્કારવાની વાત નથી, પરંતુ એની એ કરવા પાછળનું કારણ શું છે એ સાચા કારણ સુધી પહોંચવાનું કામ એ આપણું છે. તો તમારી પાસે પણ આવું કોઈ તર્ક સંબંધિત અને વિજ્ઞાનને લગતી કોઈ જે આપણી વિધિ વિધાન કે આપણે જે કંઈ પણ પરંપરાઓને જાળવી રાખેલી છે કે જેની પાછળ રહેલું વૈજ્ઞાનિક કારણ તમે પણ જાણતા હોય તો તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને અથવા તો તમારે કોઈ પણ એવું કોઈ વિધિ વિધાન વિશે અથવા તો આપણે જે આપણી સંસ્કૃતિના જે વિસરાયેલા જે પાસાઓ છે કે જેને આપણે આપણી સંસ્કૃતિને વિજ્ઞાન અને તર્કના આધારે ફરીથી જીવંત કરી શકતા હોય તો એના વિશે પણ આપણે વાત કરી શકીએ એમ છે. તો આજે આપણે જાણ્યું કે શા માટે આપણે
સૂર્યની પૂજા કરવી જોઈએ વૈજ્ઞાનિક રીતે. અને આપણે જ્યારે સૂર્યને જળ ચડાવીએ છીએ તો એ માત્ર આપણે જળ નથી ચડાવતા, એની આપણા શરીર પર કઈ રીતે આરોગ્યની દ્રષ્ટિએ અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા શરીર પર અસર થાય છે એની વાત કરી. હા, આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે સૂર્યને જળ ચડાવીએ ત્યારે સૂર્યને જળ ચડાવતી વખતે આપણો હાથ એ આપણા શરીરથી 45 અંશના ખૂણે રહેવો જોઈએ, અને જ્યારે સૂર્ય નારાયણને જળ ચડાવે તો એ જળની ધાર છે એ તૂટક તૂટક ના હોય એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે જો એ કન્ટિન્યુઅસ ધાર પડશે તો કન્ટિન્યુઅસ ધારમાંથી સૂર્યના કિરણોને પસાર થઈને એને 7 કલરમાં વિભાજન કરવાનું કામ ખૂબ જ સરળ બને છે. તો એ વાતનું આપણે ધ્યાન રાખીશું. અને જ્યારે આપણે સૂર્યનારાયણને જળ ચડાવતા હોય તો સૂર્યનારાયણને જળ ચડાવવા માટેના અલગ અલગ મંત્રોના રચના થયેલી છે. ઘણા સૂર્યના જે નામ છે, જે 13 સૂર્યના નામ છે, મિત્રાય નમઃ, ભાસ્કરાય નમઃ, સૂર્યદેવાય નમઃ, એ અલગ અલગ નામને પણ લઈ શકો છો. એના સિવાય તમે સૂર્યદેવાય નમઃ, સૂર્યદેવાય નમઃ એમ પણ બોલો તો પણ ચાલે. અને જો તમારા શરીરને, એટલે કે તમારો જે મોઢાથી લઈને કમર સુધીનો ભાગ છે એ જો ખુલ્લા ડીલે, આપણે કહીએ છીએ ને કે ખુલ્લા ડીલે, કેમકે આપણે ઘણીવાર જાણ્યું છે કે જે પણ આપણા યજ્ઞ કરતા હોય કે આપણે કોઈ પણ એવી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય જે આપણા સંસ્કૃતિને લઈને અથવા તો આપણા કોઈ ઈશ્વરીય પૂજાપાઠને લઈને જે ઘટના આપણે જોડાયેલા હોય એની અંદર આપણે હંમેશા ઉપરનું ઉપવસ્ત્ર છે એ આપણે પહેરતા નથી, માત્ર ને માત્ર નીચે ધોતી પહેરતા હોય છે. તો એનું કારણ એ છે કે જેટલા પણ આપણે મંત્રોથી અથવા તો અગ્નિથી અથવા તો સૂર્યથી પાણીથી જે પણ ઉર્જા આપણે જનરેટ કરીએ છીએ એ ઉર્જા આપણા શરીરમાં જે 7 ચક્રો છે એ વધુમાં વધુ સારી રીતે એબ્ઝોર્બ કરી શકે એના માટે આપણે શરીર પર ઉપરના ભાગ પર કોઈ પણ ઉપવસ્ત્ર પહેરતા નથી. તો જ્યારે સૂર્યની પૂજા કરીએ એટલે સૂર્યને જળ ચડાવતા હોઈએ ત્યારે પણ જો તમે ઉપર તમારા શરીરને ખુલ્લું રાખો, એટલે ઉપરના શરીરને ખુલ્લા ડીલે તમે જ્યારે એ સૂર્યને જળ ચડાવો તો જે બેનિફિટ છે એ આપણને વધુ મળી શકે છે. કારણ કે એબ્ઝોર્બન્સ પાવર છે ખુલ્લા શરીરે એ વધુ હોય છે. બીજું, આ કોઈ 1 દિવસ 2 દિવસની પ્રક્રિયા નથી અને 1-2 દિવસમાં એનો લાભ મળે એવું પણ નથી. આ પ્રક્રિયા તમારે કન્ટિન્યુઅસ દરરોજ કરવી પડે. આ આયુર્વેદિક જેવું છે કે આયુર્વેદિકની દવા તમારે 1 દિવસ 2 દિવસથી ના થાય, તમારે એને કન્ટિન્યુઅસ એ દવા લેવી પડે ને લાંબા ગાળે એની અસર થતી હોય, પણ એ લાંબા ગાળાની અસર એ તમારી જીવન પર્યંતની અસર હોય છે. બરાબર, તો એ રીતે આ પણ જે આપણે સૂર્યપૂજા જે કરીએ છીએ તો સૂર્યનારાયણને જે જળ ચડાવે છે તો આપણે શ્રદ્ધાથી, તો એ શ્રદ્ધા અને વિજ્ઞાનનો સાથ લઈને આપણે સૂર્યની પૂજા કરવાની છે. તો રોજે આ રીતે કરવાથી ચોક્કસ ને ચોક્કસ આપણા સૂક્ષ્મ શરીરને, ભલે બાહ્ય શરીરમાં એ ના દેખે પરંતુ સૂક્ષ્મ શરીરને, આ આપણા જે સૂક્ષ્મ ચક્રો છે એ ચક્રો પર એની ખૂબ જ સારી અસર થશે. તો આ સાથે હું રજા લઉં છું. ફરી નવા કોઈ વિધિ વિધાન અને આપણી સાંસ્કૃતિક પરંપરા સાથે ફરીથી વૈજ્ઞાનિક અને તર્ક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.